પંચમહાલમાં જીએફએલ કંપનીમાં થયેલી દુર્ઘટનાની તપાસ માટે એફએસએલની ટીમ પહોંચી છે અને કયા કારણોસર દુર્ઘટના સર્જાઈ તે અંગે તપાસ હાલ ચાલી રહી છે। એફએસએલના બાયોલોજીકલ એક્સપર્ટ સહિતના અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે। જીએફએલમાં સર્જાયેલી અગ્નિ દુર્ઘટનામાં કુલ 7 લોકોના મોત થયા હતા। घोघंबा तालुकाना रंजीतनगर में आवेल गुजरात प्रोरो केमिकल्स लिमिटेड में 2 दिवस पूर्वे सर्जायेली अग्नि दुर्घटना की तपास माटे एफएसएल की टीम पहुंची है। वडोदरा सूरत अने अन्य स्थलों जे एक्सपर्ट है तेओनी टीम अहीं पहुंची है अने अलग अलग स्थलों तपास माटे ते अलग अलग दिशाओं की अंदर तपास करी रही है। स्थानिक पोलिस उपरांत जे फोरेन्सिक एक्सपर्ट है तेओ द्वारा जे प्लांट है तेनी मुलाकात लेवामां आवी हती अने त्यारबाद जे स्थानिक अधिकारी है तेओनी साथे पण परामर्श कर्यो हतो। सूरत एफएसएल ना जे अधिकारी छे तेओ तथा वडोदरा एफएसएल ना जे अधिकारी छे तेओ द्वारा आ स्थानी मुलाकात लेवामां आवी रही छे अने दुर्घटना पाछळना कया कारणो अथवा तो कया परिबळो जवाबदार छे ते अंगेनी तपास शुरू करवामां आवेली छे। असिस्टंट डायरेक्टर डीएन पटेल सहित ना जे अधिकारी छे तेओ द्वारा आ स्तरे मुलाकात लेवामां आवी छे अने अत्यारे जे स्तरे दुर्घटना सर्जाई हती ते स्तरनुं निरीक्षण करी रह्या छे। જે જરૂરી નમૂનાઓ પણ લેવામાં આવશે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે અધિકારીઓની આ જે ટીમ છે તેઓ દ્વારા કઈ રીતે અગ્નિ દુર્ઘટના સર્જાઈ હતી અને શું કારણો જવાબદાર હતા, શું કયા કારણોથી આખી આ દુર્ઘટના સર્જાઈ હતી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે। 2 દિવસ પૂર્વે જે રીતે અગ્નિ દુર્ઘટના સર્જાઈ હતી તેમાં 7 લોકોના મોત થયા હતા અને 23 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા। જે બ્લાસ્ટ થયો હતો અથવા તો અગ્નિ દુર્ઘટના સર્જાઈ હતી તેની પાછળના કયા કારણો અથવા તો પરિબળો જવાબદાર છે તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે। જે અધિકારીઓ છે તેઓની સાથે વાત કરવાની કોશિશ કરીશું, કયા મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવી રહી છે અને આપ કોણ કોણ આવ્યા છો? આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડીએન પટેલ સહિતના જે અધિકારીઓ છે તેઓ અહીં પહોંચ્યા છે। અલગ અલગ જે વિષયના નિષ્ણાતો છે તેઓ દ્વારા પણ અહીં આ ટીમની અંદર સામેલ છે અને તેઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। છેલ્લા 2 દિવસથી જે સ્થાનિક અધિકારીઓ હતા તેઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જે બનાવની ગંભીરતા જોતા સિનિયર ઓફિસરો અને એક્સપર્ટને અહીંયા મોકલવામાં આવ્યા છે। કેમેરામેન નિકી સોની સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા। તો ઘોઘંબા નજીક જીએફએલ કંપનીમાં જે બ્લાસ્ટ થયો હતો તેનું કારણ હવે સામે આવી ગયું છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની તપાસમાં ખુલાસો થયો છે કે રિએક્ટર પ્લાન્ટના ડિસ્ટિલેશન કોલમાં પ્રેશર વધવાથી આ બ્લાસ્ટ થયો હતો। વધુ પડતા પ્રેશરના કારણે બ્લાસ્ટ થયો અને ત્યારબાદ પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી। જો કે હજુ પણ આ સમગ્ર મામલે જીપીસીબી દ્વારા વધુ તપાસ ચાલી રહી હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે। ડિસ્ટિલેશન રિએક્ટર છે, એમાં ડિસ્ટિલેશન રિએક્ટરમાં છે બ્લાસ્ટ થયું હતું અને જે બ્લાસ્ટ થયું, બ્લાસ્ટ થવાના કારણે ફાયર થયું હતું અને એના કારણે આ ઘટના બની હતી।